નમસ્કાર યુવા સ્પર્ધકો, આજે આપણે વાત કરીશું ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષક પરીક્ષા માટે ખાસ ઉપયોગી તેવો ભાગ નંબર 35, જેની અંદર વાંદરા વિશેની સંપૂર્ણ માહિતી આપણે વાત કરવાના છીએ. ફોરેસ્ટ એક્ઝામને લગતા 37 જેટલા વિડીયો એક્ટિવ ઓનલાઈન જે કે યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. આ સિવાય અન્ય વિડીયો પણ મૂકેલા છે, એ પણ જોવા વિનંતી. અને શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ વિડીયો વાંદરા વિશેની સંપૂર્ણ માહિતી. પ્રથમ વાત કરીએ, સામાન્ય રીતે સમગ્ર ગુજરાતના ગામડાઓ અને શહેરી વિસ્તારોની અંદર જોવા મળતા આ પ્રકારના કાળા મુખવાળા વાનરને હનુમાન વાનર તરીકે પણ ઓળખાય છે. એટલે આ પ્રકારના જે મુખ કાળા મુખવાળો વાનર જોવા મળે છે ગુજરાતમાં, તેને હનુમાન વાનર તરીકે પણ ઓળખાય છે. હવે તેની લંબાઈ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે વાંદરાની લંબાઈ છે 2 થી 2.5 ફૂટ સુધી ધરાવે છે, અને તેની પૂંછડીની લંબાઈ છે એ 90 સેમી સુધીની લંબાઈ એ હોય છે. આમ બંને બાબતો યાદ રાખશો કે વાંદરાની લંબાઈ છે 2 થી 2.5 ફૂટ સુધીની લંબાઈ હોય છે, જ્યારે તેની પૂંછડીની લંબાઈ 90 સેમી સુધીની હોય છે. તેના વજન વિશે વાત કરીએ તો વાંદરાનું સરેરાશ વજન 15 થી 20 કિલોગ્રામ સુધીનું હોય છે. સામાન્ય રીતે ગણવામાં આવે તો 15 થી 20 કિલો સુધીનું વજન આ વાંદરાની અંદર હોય છે. વાંદરાની પુખ્ત અવસ્થા વિશે વાત કરીએ તો ટોળામાં જોવા મળતા આ વાંદરામાં નર વાનર છે એ 4 વર્ષ પુખ્ત બને છે, અને માદા વાનર છે એ 3.5 વર્ષે પુખ્ત અવસ્થાની અંદર એ પ્રવેશ કરે છે. આમ તેની પુખ્ત અવસ્થા વિશે આપણે વાત કરી. હવે વાત કરીએ વાનરના આયુષ્ય વિશે, તો વાનરનું સરેરાશ આયુષ્ય 20 વર્ષથી શરૂ કરીને 25 વર્ષ સુધીનું આયુષ્ય એ વાનર ભોગવે છે. હવે વાત કરીએ વાંદરાના બાહ્ય દેખાવ વિશે. આ વાંદરાનું શરીર છે સફેદ રાખોડી રંગવાળું અને મોટું તથા હાથ પગ એ કાળા રંગમાં હોય છે. આ સિવાય રૂપેરી ભૂખરા રંગની રૂવાટીવાળી અને કાળા રંગના હાથ પગ અને મોઢાના તળિયા તથા લાંબી પૂંછડી ધરાવતા વાંદરાઓ તેને પૂંછડી એ શરીર કરતાં પણ વધારે લાંબી હોય છે. વૃક્ષ પર ચડતા, ઉતરતા અને કૂદતા સમયે પૂંછડી એ સંતુલન જાળવવામાં એ મદદરૂપ બને છે. આમ આ વાત કરી એના બાહ્ય દેખાવ વિશે, જેમાં એની પૂંછડી છે એને વૃક્ષ પર ચડવામાં, ઉતરવામાં અને કૂદતી સમયે એ પૂંછડી સંતુલન જાળવવા માટે મદદરૂપ થાય છે. હવે વાત કરીએ વાંદરાના ખોરાક વિશે. તેઓ કંદમૂળ, ફળ, ફૂલ અને પાન એ તેમનો મુખ્ય ખોરાક છે. માનવ વસ્તી વચ્ચે રહેતા વાંદરાઓ છે તે રાંધેલો ખોરાક પણ ખાય છે. વાંદરાની વસ્તી વિશે વાત કરીએ તો આ વાંદરા સમગ્ર ગુજરાતની અંદર જોવા મળે છે. તેમાં ખાસ કરીને ગીરના જંગલમાં, વડોદરા અને ખેડા જિલ્લાના વિસ્તારોની અંદર આ વાંદરા એ વધુ જોવા મળે છે. આ વાંદરા છે એ 10 અથવા 20ના ટોળાની અંદર જ એ જોવા મળે છે, અને સમગ્ર ભારતમાં પણ વાંદરાની વસ્તી એ જોવા મળી રહી છે. હવે વાત કરીએ વાંદરાના અવાજ વિશે. તે હુંપ હુંપ જેવો અવાજ કરતા હોય છે, અને તે ક્યારેક તીણી એવી સીસોટી પણ વગાડે છે. હવે વાત કરીએ વાંદરાઓનો મૈત્રીપૂર્ણ વ્યવહાર. જંગલમાં વાંદરા તથા ચિત્તલ એ સમૂહ વચ્ચે ખૂબ જ મૈત્રીપૂર્ણ વ્યવહાર એ જોવા મળે છે. બંને એકબીજાને તેમના દુશ્મન એવા શિકારી પ્રાણીઓથી ચેતનવંતા એ રહે છે. એટલે કે બંને ચિત્તલ અને વાંદર બંનેને એકબીજાના જે શિકાર, દુશ્મની એવા શિકાર જ્યારે આવતો હોય તો ત્યાંને વિવિધ પ્રકારના અવાજ દ્વારા એકબીજાને ચેતનવંતા કરી મૂકે છે. હવે વાત કરીએ વાંદરાઓના રક્ષણ વિશે. એક સમયે ભારતમાંથી મોટા પ્રમાણમાં વાંદરાઓને પકડીને વિદેશની અંદર નિકાસ કરવામાં પણ આવતી હતી, જેને પરિણામે વાંદરાની વસ્તીને ઘણી એવી ખૂબ ઓછી થતી જતી હતી. પરંતુ હાલની આ પ્રવૃત્તિ પર એ સંપૂર્ણ રીતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, અને વાંદરાની વસ્તી આમ ગણો તો સમગ્ર ભારતની અંદર એ જોવા મળી રહી છે.
આમ વાંદરાનું પણ રક્ષણ કરવામાં આવ્યું છે. વાંદરા વિશે અન્ય માહિતી વિશે વાત કરીએ. ટોળામાં એક મોટો વાનર અને આખી ટોળીનો સરદાર હોય છે અને તે તેમનું રક્ષણ પણ કરતો હોય છે. સામાન્ય રીતે ટોળામાં બીજો એ તાકાતવર વાનર આવે ત્યારે તે ટોળાનો નવો સરદાર બની જાય છે. આમ એ વાનરની અંદર સરદાર બની જાય છે. વાનરની ટોળીનું નેતૃત્વ કરતા એક ઉત્તમ નર દ્વારા નરના બચ્ચાઓના ભાવિ હરીફાઈ ટાળવા એ મારી નાખવાનું પ્રમાણ મોટું છે. એટલે નર દ્વારા જ એ અન્ય નર એવા બચ્ચાને મારી નાખે છે. તેના કારણે માદા તેના બચ્ચાની કાળજી વધુ રાખે છે. બચેલા નર એ બચ્ચા અને યુવાનો ભેગા થઈને પોતાની અલગ એવી ટોળકી પણ બનાવે છે જેમાં ફક્ત નર વાંદર જ હોય છે. એટલે કે નર વાંદરાની જ ફક્ત એ ટોળી હોય છે. વાંદરા ટોળકી કે જેમાં બચ્ચા અને માદાઓ હોય છે અને એક ઉત્તમ નર એ નેતૃત્વ કરતો હોય છે અને તેવા નરને અંગ્રેજીની અંદર આલ્ફા મેલ પણ કહેવાય છે. વિશેષમાં આગળ વાત કરીએ, જંગલમાં વાનરના પ્રથમ ક્રમના દુશ્મન એ દીપડા મનાય છે. દીપડાનો ખોરાક પણ આ વાનર છે અને વાંદરાના આ દુશ્મનો એ દીપડા મનાય છે જે ચિત્તલનો પણ એ શિકાર કરીને ખાય છે. તો યુવા સ્પર્ધકો, વિડીયો જરૂરથી પસંદ આવ્યો છે. આવા અન્ય વિડીયો પણ એક્ટિવ ઓનલાઈન જે કે યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે એ પણ જોવા વિનંતી. તો જોતા રહો એક્ટિવ ઓનલાઈન જીકે.